નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો ભેસાણ મામલતદાર કચેરીએ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર પાસે મુખ્ય માંગોને લઈને ધરણા પ્રદર્શન કરાયું હતું. સરકાર પાસેથી કોંગ્રેસની મુખ્ય માંગો ખેત ઉપજ, વેપાર વાણિજ્ય અને સંવર્ધન અને શહેરીકરણ ખરડો, શિક્ષણ ફી માફી, અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોના પાકને નુકસાની, 100% વળતર ચૂકવવા માટેની માંગ સાથે સત્યાગ્રહ પર બેઠા હતા. 2 ઓક્ટોબર 2020 રોજ મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મજયંતિના દિવસે સરકાર સામે મુખ્ય માંગણીઓને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુ પોક્યા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુ મોવલિયા, ભાવેશ ત્રાપસિયા, રામજી ભીસણિયા, નીતિન રાણપરિયા, અજીત વિજુડા સહિત કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે ધરણા પ્રદર્શન કરાયું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિ ભેસાણ અને એનએસયુઆઈ સાથે મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે ખેડૂત વિરોધી અને શિક્ષણ વિરોધી ભાજપ સરકારની વિરુદ્ધમાં ધરણા કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેની અંદર અમારી માંગણી એવી છે કે જ્યાં સુધી શિક્ષણ નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓને સત્રની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે. થોડાક સમય પહેલાં હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 25% વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવશે, જેની જગ્યાએ અમારી માંગણી એવી છે કે જ્યાં સુધી શિક્ષણ આપવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફ કરવામાં આવે. ટૂંક સમયની અંદર સત્ર પણ પૂરું થવા આવે છે એટલે સત્રની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે. અંતરિયાળ ગામડાઓની અંદર નેટવર્ક અને કનેક્ટિવિટી અને મોબાઈલના વિકટ પ્રશ્નને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. વહેલામાં વહેલી તકે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. લોકડાઉનના સમયની અંદર વાલીઓ અને સામાન્ય ના માણસો આર્થિક તંગદીલી ભોગવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ફી માફ કરી તેને લાભ આપવામાં આવે એવી અમારી માંગણી હતી. અને સાથે સાથે ભાજપ વિરોધી ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતો વિરોધી જે કાયદા લઈ આવે છે તેને દૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે. આજરોજ અમે ગાંધી જયંતિના દિવસે આ ખેડૂત વિરોધી 3 બિલ સરકાર જે લાવી એના વિરોધમાં અમે આ ધરણા કાર્યક્રમ રાખ્યા છે. વિદ્યાર્થીઓની છત્ર ફી માફ કરવા માટેની અમારી માંગણી છે. ખેડૂત સામેનો કાળો કાયદો રદ કરવાની અમારી માંગણી છે. અને નોકરિયાતોને પૂરી તક આપી અને નોકરી રોજગાર આપવાની અમારી માંગણી સાથેનું અમારું આ સત્યાગ્રહ આજે અમે સત્યાગ્રહ ઉપર બેઠા છીએ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સુરત જિલ્લાના બારડોલી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં માતા યશોદા એવોર્ડ સાથે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અને હેન્ડ વોશિંગ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી જયંતિના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આંગણવાડી અને તીડાગર બહેનોની શ્રેષ્ઠ કામગીરી અંગે એવોર્ડ વિતરણનું ઈ લોન્ચિંગ કરાયું હતું, જેના ભાગરૂપે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના બારડોલી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આંગણવાડી અને તીડાગર બહેનોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 835થી વધુ આંગણવાડી બહેનોને સન્માનિત કરી હતી. ગાંધી જયંતિ અને સ્વચ્છતા દિવસના ભાગરૂપે મહિલાઓ દ્વારા 25 જિલ્લામાં એક સાથે હેન્ડ વોશિંગ કાર્યક્રમ પણ યોજાયો હતો. અને આ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર મુકામેથી થયું હતું અને લગભગ 25 જેટલા જિલ્લાઓમાં 5 લાખ જેટલી બહેનોએ એકસાથે હેન્ડ વોશિંગ કેમ્પેઇન કર્યું છે. અને આ સમગ્ર ગુજરાતમાં લગભગ 5 લાખ જેટલી બહેનોએ આજે હેન્ડ વોશિંગનું કેમ્પેઇન કર્યું છે એ હું માનું છું ત્યાં સુધી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરશે. અને આ સુરતના શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્ય થયું છે. અને સાથે સાથે મહિલાઓને માસ્ક અને સેનેટરી પેડના પેકેટ પણ આપવામાં આવ્યા છે. અને આજે લગભગ 835થી વધુ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. અને સાથે જ નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનનું પોર્ટલ પણ એની સુવિધા આજે ઉપલબ્ધ કરાવી છે. બારડોલી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર યુવતીઓ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર, જિલ્લા કલેક્ટર તેમજ વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આંગણવાડી મહિલાઓને માતા યશોદા એવોર્ડ વિતરણ કરાયું હતું. સાથે જ કાર્યક્રમમાં અંતે કુપોષણ અને કોરોના જાગૃતિ અંગે શપથ ગ્રહણ પણ કરાયા હતા. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત જિલ્લા બારડોલીમાં પાલિકા તંત્ર દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું. બારડોલી પ્રવેશ દ્વાર મહાત્મા ગાંધીજી પ્રતિમા સાથે જ આઝાદીની ઝાંખી કરવટ બારડોલી ચક્રનું લોકાર્પણ કરાયું હતું. સાથે જ સ્વામિનારાયણ મંદિર નજીક પ્રમુખ સ્વામી સર્કલ અને મોદી પેલેસ નજીક ઇન્ડિયા ગેટનું ધ્વજરોહણ કરાયું હતું. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી પાલિકા દ્વારા કેટલાક સરાહનીય અને નગરને સુંદરતા અપાવનાર વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હવરત હસ્તે બારડોલીના સુરતી નાકા નજીક ગાંધી રોડના શરૂઆતમાં જ પ્રવેશ દ્વાર નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. સાથે જ ગાંધીજીની સ્મૃતિરૂપમાં ચરખાનું બારડોલી ચક્ર નામ આપી તેનું પણ અનાવરણ કરાયું હતું. કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર તેમજ સ્વરાજ આશ્રમના સંચાલિકા નિરંજનાબેન કલાર્થીની ઉપસ્થિતિમાં બંને પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું. નગરી એવા બારડોલી ખાતે બારડોલી નગરપાલિકા આયોજિત વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને અન્ય બારડોલીના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં COVID-19ના તમામ નિયમોનું પાલન કરી, માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ સવારે બારડોલી નગરની અંદર પ્રવેશતાની સાથે જ સુરતી જકાત નાકા પાસે પૂજ્ય મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બારડોલીની શોભારૂપ અન્ય પ્રકલ્પોની વાત કરીએ તો નગરના શાસ્ત્રી રોડ સ્વામિનારાયણ મંદિર નજીક ગાંધીનગર સોસાયટી સામે 3 રસ્તા ઉપર પ્રમુખ સ્વામી સર્કલ નિમિત્તે કરાયું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને બ્રહ્મલીન થયેલા પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ આપતા હસ્તપ્રતિમા મુકાઈ હતી, જેનું સાકારી BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને બ્રહ્મલીન થયેલા પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ આપતા હસ્તપ્રતિમા મૂકવામાં આવી છે, જેનું સાકારી BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી તેમજ વડીલ સંતો અને પાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાથે જ મુદિત પેલેસ નજીક ઇન્ડિયા ગેટ અમર જવાન પ્રતિકૃતિ અને માર્ગ પર લહેરાતા રાષ્ટ્રધ્વજનું પણ ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું. 1931માં પૂજ્ય બાપુ બારડોલી આવેલા અને બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે બારડોલી પ્રદેશના આગેવાનો તરફથી ખાદીના વણાટને, ખાદીના વપરાશને અગ્રિમતા આપવા માટે, ખાદીનો વપરાશ વધે એ હેતુથી બારડોલી પ્રદેશના આગેવાનોએ 1931ના વર્ષમાં પૂજ્ય બાપુને જે ચરખો સપ્રેમ ભેટ આપ્યો હતો એ ચરખાનું બારડોલી પ્રદેશના આગેવાનો અને સરદાર સાહેબનું જે સ્વરાજ આશ્રમ બારડોલી છે એમના સંચાલકો તરફથી આ રેટિયાનું નામ જે તે સમયે બારડોલી ચક્ર આપેલું એટલે એ બારડોલી ચક્રને પણ અમે બારડોલીના પ્રવેશ દ્વાર પાસે મૂક્યું છે. તેવી જ રીતે પ્રમુખ સ્વામીજીના નામથી એક પ્રમુખ સ્વામી સર્કલનું પણ આજે લોકાર્પણ કર્યું. વિવિધ પ્રકલ્પોની સાથે મહત્વપૂર્ણ ATM જલધારાનું પણ લોકાર્પણ કરાયું હતું, જેમાં રૂપિયાનો સિક્કો નાખતા 1 લિટર આની તેમજ ATM કાર્ડ મારફતે 10 રૂપિયામાં 20 લિટર પાણી મળે છે. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. ગાંધી જયંતિના દિવસે કાનપુરા પ્રાથમિક શાળામાં 8 જેટલી આંગણવાડી બહેનો દ્વારા હેન્ડવોશિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કિશોરીઓને હેન્ડવોશિંગ તાલીમ તેમજ સર્ટિફિકેટ અપાયા હતા. સમગ્ર દેશમાં બાપુના જન્મદિવસની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ત્યારે અવિરગઢ તાલુકાની વિરમપુરની તાપ હેઠળ આવેલા કાનપુર પ્રાથમિક શાળામાં ગુજરાત હેન્ડવોશિંગ અને નંદગઢ ઝુંબેશ સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ તથા મોહન નોડલ અધિકારી, કાનપુર પ્રાથમિક શાળા તથા બ્લોક કોઓર્ડિનેટર ICS ઘટક અમીરગઢ બેના રંજ સાધુ તેમજ તલાટી કમલેશ ડાભી, આંગણવાડી બહેનો, તિળાગરો બહેનો તેમજ અન્યએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ખાસ કરીને કિશોરીઓને હેન્ડ વોશિંગની તાલીમ આપી વધુ સમજ આપી હતી અને ત્યાં કાર્યક્રમમાં બાળકીઓને 100 જેટલી કીટ તેમજ પ્રમાણપત્ર આપી સૌ કોઈ આનંદભેર મુખ્યમંત્રીના કાર્યક્રમને નિહાળ્યો હતો અને અંતે આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ રંજન સાધુ દ્વારા મહા મહેનત કરી આ કાર્યક્રમમાં 4 ચાંદ લગાડ્યા હતા. સતીશ રાણા, NS ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. તો હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.